અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગતા બે લોકોના મોત થયા. હોસ્પિટલના ગાર્ડ અને તેમના પત્નીનું મોત થયું. શોર્ટ સર્કિટ બાદ ધુમાડાથી ગુંગળામણ થઈ. ગુંગળામણને કારણે બે લોકોના મૃત્યુ થયા. જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેનો બનાવ છે. આઈ કેર હોસ્પિટલમાં રાત્રે આગ લાગી હતી. નરેશ પારઘી અને હંસાબહેન પારઘી નામના બંને મૃતકો મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દરિયાવાદ ગામના રહેવાસી છે કે જેઓ રાત્રિ સમયે હોસ્પિટલમાં હાજર હતા. પતિ પત્ની બંને આગની ઝપેટમાંથી તો બચી ગયા, પરંતુ ગુંગળામણથી ધુમાડો એટલી હદે હતો કે ગુંગળામણ થવાને કારણે તેઓનું મૃત્યુ થયું છે. કયા કારણોસર આગ લાગી હતી તે હજી જાણવા નથી મળ્યું. કંટ્રોલ રૂમથી મેસેજ નવરંગપુરા ફાયર સ્ટેશન ઉપર આવેલો કે ભાઈ આવી રીતની મોદી આઈ કેર હોસ્પિટલ છે ત્યાં આગ લાગેલી છે. ઘટના સ્થળ ઉપર આપણે પેલા ઓફિસરો અને વાહનો સાથે પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ જોતા એમને અમને જાણ કરી. અમે પણ ઘટના સ્થળ ઉપર આવ્યા અને જોયું તો ઉપર પેલે માળે બે ફેકલ્ટી હતી અને ધુવાણાથી આખું ભરેલું હતું. રાતે શું બન્યું એનું કોઈ ખબર નથી. સવારે અમારો રેગ્યુલર સ્ટાફ ઓપીડી માટે આવ્યા અને એમણે જાણ કરી કે આ બારણું ખુલતું નથી અને જે ભાઈ ચોકીદાર તરીકે છે એ ફોન ઉપાડતા નથી. એટલે એમના જે ભાઈ હતા એમના ફાધર એમણે બારી તોડી અને અંદર પ્રવેશ કર્યા અને એમાં આગ લાગેલું જાણ થતાં એમણે બારણું બધું ખોલ્યું અને મને તરત ફોન કર્યો. એ સ્થળ ઉપર પ્રથમ આવેલા એમના પિતાજી છગનભાઈ જે આ બનાવને જાહેર કરનાર છે એમના કહેવા મુજબ ત્યાં આ બંને પતિ પત્ની ઉપરથી કદાચ સૂતા હશે અને નીચે આગ લાગેલી જાણવા મળેલું હશે તો એમને આગ ઠારવાની પણ કોશિશ કરેલી હોય એવું દેખાય છે. કારણ કે હોસ્પિટલની અંદર જે ફાયર બ્રિગેડની સિસ્ટમ જે છે એનો હોસપાઇપ નીચે પડેલો છે જોવામાં આવેલ છે. જે હોસપાઇપ ફાયર બ્રિગેડના અધિકારી લાવેલા નથી એવું જણાવેલું. વર્ષ 2022નો દિવસ એટલે કે આ અંતિમ દિવસ ગોઝારો દિવસ બન્યો છે. નવસારીમાં જે ઘટના બની 9 લોકોના મૃત્યુ થયા અકસ્માતમાં, ત્યારે અમદાવાદમાં પણ કંઈક આવી જ ઘટના બની છે. એક અકસ્માત બન્યો હતો. એક હોસ્પિટલ આવેલી છે નારણપુરા વિસ્તારમાં, ત્યાં આગળ આગ લાગવાની જે ઘટના બની હતી તે આગ લાગવાની ઘટનામાં 2 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે. આ જે દ્રશ્યો છે તે નારણપુરા જયમંગલ પાસે આવેલી મોદી આઈ કેર સેન્ટર હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ મોડી રાત્રે આગ લાગી હતી અને જે આગ લાગી તેમાં નરેશભાઈ પારઘી અને તેમના પત્ની હંસાબેન પારઘી બંને હોસ્પિટલની અંદર હતા અને તે સમયે આગ જે લાગી હતી તેના કારણથી અને જે ધુમાડો થયો હતો તેના કારણથી અને તે લોકોના ગુંગળાવાથી મૃત્યુ થયા છે. હાલ સમગ્ર બાબતને લઈને પોલીસ તપાસ કરી રહી છે. તો સાથે વાત કરવામાં આવે તો આ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી પણ હતી અને તે કાર્યરત પણ હતી અને એનઓસી પણ હતી, પરંતુ મોડી રાત્રે જ્યારે આગ લાગી ત્યારે આ 2 લોકો એકલા હતા અને અન્ય કોઈ લોકો નહોતા અને તે લોકો ઊંઘી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી જેના કારણેથી અને તે લોકો પોતાને બચાવી નહોતા શક્યા. હાલ સમગ્ર બાબતને લઈને નારણપુરા પોલીસ સાથે ફાયર બ્રિગેડની ટીમ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ આગ છે તે શોર્ટ સર્કિટથી લાગી હતી કે અન્ય કોઈ કારણથી લાગી હતી તે બાબતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ફાયર સેફ્ટીને લઈને પણ તપાસ કરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં આજે હોસ્પિટલના કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે તો તે લોકોની કોઈ બેદરકારી છે કે કેમ